નમસ્કાર, વિભિન્ન ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. આવો જાણીએ જ્યોતિષ મુજબ ધનુ રાશિના જાતકો માટે કેવું રહેશે વર્ષ 2019. રાશિ પર 2019 મુજબ ધનુ રાશિ વાળા માટે આ વર્ષ સારું રહેવાનું છે. કેરિયરમાં આ વર્ષે મિશ્રિત પરિણામ મળશે. બીજી બાજુ આર્થિક મામલે પરિસ્થિતિઓ પહેલાથી સારી થશે. ભવિષ્ય પર 2019 માનીએ તો ધનુ રાશિના જાતકોને આ વર્ષે કેરિયરમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જોકે સંઘર્ષ દરમિયાન તમને સફળતા મળવાના પણ યોગ છે. આ વર્ષે તમને નોકરીમાં પ્રમોશનની ભેટ મળી શકે છે. બીજી બાજુ ધન સંબંધી મામલે પરિસ્થિતિઓ તમારા અનુકૂળ રહેશે. આ વર્ષે બિઝનેસમાં ધન લાભ થવાના યોગ બની રહ્યા છે. પૈતૃક સંપત્તિમાં પણ લાભ થવાની આશા છે. ધનુરાશિ પર 2019 મુજબ પારિવારિક જીવન. વાર્ષિક રાશિ પર 2019 મુજબ આ વર્ષે પારિવારિક જીવનમાં તમને થોડું નવાપણું જોવા મળશે. તમે આ વર્ષે તમારા પ્રોફેશનલ વર્કમાં વ્યસ્ત રહેવાને કારણે પરિવારને સમય ઓછો આપશો. આ કારણે તમારી ફેમિલી લાઈફ થોડી પ્રભાવિત થઈ શકે છે. આમાં તમને તમારા વ્યવસાયિક અને પારિવારિક જીવનમાં તાલમેલ બનાવવો પડશે. જો કે તમે આવું કરવામાં સફળ રહ્યા તો તમારા પરિવારમાં ખુશીઓ આવશે. તમે તમારા પરિજનોથી ખુશીનું કારણ બનશો અને તમારા પરિવારની જવાબદારીઓને સારી રીતે સમજશો. આ વર્ષનો મોટાભાગનો સમય તમને પારિવારિક ખુશીઓ, ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે. પરિજનો વચ્ચે પ્રેમપૂર્ણ સંબંધ રહેશે. એવું પણ શક્ય છે કે આ વર્ષે તમારા ઘરમાં કોઈ શરણાઈ ગુંજે. ઘરમાં પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારની મદદથી તમે નવું ઘર ખરીદી શકો છો. ભાઈ બહેનો દ્વારા તમને આર્થિક મદદ મળશે. રાશિ પર 2019 મુજબ લગ્ન જીવન. વૈવાહિક જીવન માટે વર્ષ 2019 નું વર્ષ મિશ્રિત રહેશે. આ વર્ષે તમારા લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથીની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો અને તેમના પ્રત્યે સમર્પણનો ભાવ રાખો. જો કોઈ પ્રકારની ગેરસમજ છે તો તેને તત્કાલ દૂર કરો, નહીં તો મામલો વધી શકે છે. જીવનસાથી પ્રત્યે તમારી જવાબદારીઓને સમજો અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરો. તેનાથી તમારું વૈવાહિક જીવન સુખી રહેશે. ધનુરાશિ પર 2019 મુજબ સ્વાસ્થ્ય. વાર્ષિક રાશિ પર 2019 મુજબ ધનુરાશિના જાતકોનું સ્વાસ્થ્ય જીવન આ વર્ષે સામાન્ય રહેશે. તમારું સ્વાસ્થ્ય પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માર્ચ અને એપ્રિલમાં તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ રહેશે. ફળાદેશ મુજબ તમને આ વર્ષે ગઠિયા રોગની ફરિયાદ રહી શકે છે. પીઠ અને કમરના દુખાવાના અનુભવમાંથી પણ તમને પસાર થવું પડશે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીના સમય તમારા આરોગ્યનું ધ્યાન રાખો. આ સમય તમને શરદી, ખાંસી, માથાનો દુખાવો વગેરેની સમસ્યા થઈ શકે છે. તમારી રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત બનાવો. વાહન ચલાવતી વખતે પૂરું ધ્યાન રાખો. કોઈ સમસ્યાને કારણે માનસિક તણાવ રહી શકે છે. તમારા ક્રોધ પર કાબુ રાખો. જો ડાયાબિટીસથી પીડિત છો તો ખાવા પીવા પર કંટ્રોલ રાખો. જોકે ખુદને ફ્રેશ રાખવા માટે તમે ક્યાંક ટ્રીપ પર જઈ શકો છો. રાશિ પર 2019 મુજબ કેરિયર. ફળાદેશ 2019 મુજબ કેરિયર માટે આ વર્ષ મિશ્રિત રહેવાનું છે. તમારા કેરિયરમાં તમને ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. જોકે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારી કેરિયરની ગાડી ગતિ પકડશે. આ સમય તમને સારા પરિણામ મળશે. નોકરી માટે સારી ઓફર આવી શકે છે. નવી જોબ મળવાની પ્રબળ શક્યતા છે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ કર્મચારીઓ તરફથી સપોર્ટ મળશે. જૂન અથવા સપ્ટેમ્બરમાં તમારી મહેનતનું પરિણામ મળશે. આ સમય નોકરીમાં તમારું પ્રમોશન થઈ શકે છે અથવા સેલેરી વધી શકે છે. અહંકારને સ્થાન ન આપો, નહીં તો તેનું પરિણામ ખરાબ આવશે. તમારા વિરોધી તમારી સફળતાથી બળશે. શત્રુ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. તમે તેનાથી સચેત રહો. જોકે તમને આ વર્ષે એવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે જેમાંથી તમને નિરાશા, નિષ્ફળતા જેવા કડવા અનુભવોમાંથી પસાર થવું પડશે. આ દરમિયાન તમારા કેરિયરમાં વિપરીત પરિણામ મળી શકે છે. પણ તમે ખુદને મજબૂત બનાવો અને કાર્યક્ષેત્રમાં બમણી મહેનત કરો, પછી તમને સફળતાથી કોઈ જ નહીં રોકી શકે. વેપાર. કુંડળીના અશુભ ગ્રહોને કારણે તમને એ નહીં મળે જેની તમે ઈચ્છા રાખો છો. કંઈક મોટું મેળવવાના ચક્કરમાં તમે ગેરસમજ કરી શકો છો. તમારે આ વાત સમજવી જોઈએ કે તમે રાતોરાત કોઈ મોટી સફળતા નથી મેળવી શકતા. આ માટે તમને ખૂબ મહેનત કરવી પડશે. નાના નાના પ્રયાસોથી તમે સફળતા મેળવી શકો છો. રાશિ પર 2019 મુજબ આર્થિક જીવન. રાશિ પર 2019 મુજબ આ વર્ષે તમારા આર્થિક પક્ષ માટે ખૂબ સારું રહેશે. આ વર્ષે તમારા ખર્ચમાં વધારો થશે, પણ તમારી આવકમાં ભારે વૃદ્ધિની શક્યતા છે. ઓછી મહેનત છતાં પણ તમારી પાસે ધન આવશે. જોકે છતાં પણ તમે મહેનત કરવાથી ચૂકશો નહીં, જેનાથી તમને બમણું પરિણામ મળશે. સારું રહેશે કે તમે તમારા ખર્ચનું અવલોકન કરો, જેનાથી તમારી બચત પણ થશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી અને મે મહિનામાં તમે ધન લાભ મેળવશો. આ સમય આર્થિક ક્ષેત્રમાં પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારો પરિવાર તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરશે. જો તમે કોઈ વેપાર કરો છો તો તમને નફો થશે. તમારા વેપારમાં વિસ્તાર શક્ય છે.
દેશ વિદેશમાં તમારું આર્થિક સંબંધ સારા રહેશે. જો કોઈ મોટો નિર્ણય લેવો છે તો તમે અનુભવી લોકોની સલાહ જરૂર લો. આર્થિક સ્થિતિ મજબૂત થતા તમે કોઈ નવું વાહન કે પછી અન્ય કોઈ સંપત્તિ વગેરે ખરીદી શકો છો. ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સની ખરીદીમાં તમારો ધન ખર્ચ થઈ શકે છે. ધનુ રાશિ ફળ 2019 મુજબ પ્રેમ જીવન. પ્રેમ સંબંધ માટે વર્ષ 2019 સારું રહેશે, પણ ક્યારેક ક્યારેક પ્રિયતમ સાથે તકરારની પણ સ્થિતિ જોવા મળશે. એવી અનેક તક આવશે જેમાં તમે તમારા પ્રેમ સંબંધો મજબૂત કરશો. તમારા પ્રેમ જીવન માટે તમે ગંભીર રહેશો. જો સાથે સાથે કોઈ પ્રકારનો વિવાદ થઈ જાય તો વિવાદને આગળ ન વધારો, પણ તેને વાતચીતથી ઉકેલો. જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ અને મે નો સમય તમારી લવ લાઈફ માટે ખૂબ સારો રહેવાના સંકેત આપી રહ્યા છે. આ સમય તમે પ્રેમ પ્રસંગમાં પ્રગાઢતા આવશે. બીજી બાજુ જે જાતકોના પ્રેમ સંબંધની શરૂઆત છે તેમનો પ્રેમ આ સમયે પરવાન ચડશે. તમે તમારા પ્રિયતમ પ્રત્યે સમર્પિત રહેશો. લવ પાર્ટનર સાથે તમે આનંદની ક્ષણોનો અનુભવ કરશો. આ સમય સાથે મનોરંજન, ડિનર અથવા લંચ કરી શકો છો. આ ઉપરાંત રોમાન્સ કરવાની આ સારી ઋતુ રહેશે. તમે તમારા પ્રિયતમને જન્મદિવસમાં ખાસ ભેટ આપશો. આ ઉપરાંત તમે તમારી ખુશી માટે સારી પાર્ટી ઓર્ગેનાઇઝ કરી શકો છો. ધનુ રાશિ પર 2019 માટે ઉપાય. વર્ષ 2019માં તમારે નિમ્નલિખિત ઉપાય કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી મુક્તિ મળશે અને તમે મનપસંદ પરિણામો પ્રાપ્ત કરી શકશો. પહેલો ઉપાય, તમારા ઘરથી દૂર કોઈ પાર્ક અથવા મંદિરમાં પીપળના વૃક્ષ લગાવો અને દરેક ગુરુવારે તેની પૂજા કરો. બીજો ઉપાય, શનિવારના દિવસે કાળા તલ, કાળા કપડા, આખી સરસવનું તેલ અથવા તલનું તેલ અને લોખંડ, આ 5 વસ્તુઓનું દાન કરો. ત્રીજો ઉપાય, શ્રી રામચરિત માનસ અથવા મહર્ષિ વાલ્મીકિ કૃત રામાયણનું નિત્ય પાઠ કરો.